વળે વરસાદે વિરમ ગામનો પણ વારો પાડી દીધો છે. શહેરના અનેક વિસ્તાર પાણીમાં જાણે તરતા હોય તેવું લાગે છે. ઘર હોય, ઓફિસ હોય કે પછી હોસ્પિટલ કે બેંક હોય, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું અને સાથે જોવા મળી લોકોની વ્યથા. લોકોની દુકાનોમાં પાણી ગયા છે, લોકોના ગોડાઉનમાં પાણી ગયા છે અને લાખો કરોડો રૂપિયાના ગોળ બીઠા બજારમાં જ ખાલી 20 કરોડ રૂપિયાનો માલનો બગાડ થશે. આની રજૂઆત આ જે ગટર ખુલ્લી ગટર નાળા સાફ કરવા માટે અગાઉ 2 મહિના પહેલાં પણ લખીને મોકલેલ છે અને અગાઉ ફોનથી વાત કરેલ છે, છતાંય એકદમ નિષ્ક્રિયતા દાખવીને નગરપાલિકાએ અત્યારે આટલી પોઝિશન ખરાબ થવાથી હવે સાફ કરે આનો કોઈ મતલબ નથી. ભગવાનની દયાથી જો વરસાદ થોડો રોકાયો છે અને હજુ વરસાદ જો પડે ને ઉપરવાસી વધુ પાણી આવે તો આના કરતાં બદતર હાલત થશે. પ્રજા જેને જવાબદાર સમજે છે, જેને ચૂંટે છે અને ચૂંટીને વિશેષ જવાબદારી આપે છે અને એવી આશા રાખે છે કે તેમના કામ થશે, પણ જ્યાં સત્તાના ઘૂંટડા મીઠા લાગવા માંડે ત્યારે જ તે જવાબદારો પોતાના ખિસ્સા ભરવાના ચક્કરમાં લોકોનું કામ કરવાનું ભૂલી જાય છે અને જાહેર જનતા માટે આવા સત્તાધીશો સામે માત્ર ને માત્ર રજૂઆત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો. ભલે પાણીમાં અમદાવાદ હોય પણ નગરોળ તંત્રના પેટનું પાણી નથી હલતું.